જગ્યાએ જવાનું છે, અમારો કામ કે લેવાનું નથી તારે, અને એક મિનિટ ની અંદર ત્યાં શું કર્યું, પૈસા કમાઈ લાવવાના છે. તો આ શું હતી, ટ્રેનિંગ જ હતી સાહેબ, સમજી લેજો. તો તમે વિચાર કરો કે આવા જે લોકો પૈસા વાળા લોકો છે, એને ક્યાં હવે ટ્રેનિંગ આપી. તો વિચાર કરો કે હવે જો એને પ્રેક્ટિકલ ટ્રેનિંગ જેટલા કરોડપતિ આપતા હોય તો આપણે જરૂર પડે કે ન પડે? પડે કે ન પડે? પડે કે ન પડે? તો હવે વિચારજો કે ટ્રેનિંગ ની કેટલી જરૂર છે આપણે, રાઈટ? અને જો ટ્રેનિંગ આવે ને પછી પાવર તમારો બદલાઈ જવા આપો. જો તમારી સ્કિલ થી તમારા જે જોબ ઓનર એમ્પ્લોયર એને છે ને
હેન્ડિકેપ કરી દે કે સાહેબ તમારે શહેર બીજો કોઈ દેખાવો ન જોઈએ તો તમને શું કોઈ દિવસ નહીં કાઢે જસર નો જોયું ને તમારે ન કહો ભાઈ હવે મને જરૂર છે તમે અને એને દરેક વસ્તુની ખબર હતી ને આ વસ્તુ આપની અંદર હોવી જોઈએ તો જે જોબ જો તમે કરવી હોય તો આટલી સ્કિલ તમારી અંદર હોવી જોઈએ અને જે વ્યક્તિ કદાચ બિઝનેસ કરવા માંગે છે તો એમની અંદર કઈ કઈ સ્કિલ જોઈએ એ જોઈએ આપણે સાહેબ બરાબર તો પહેલી વસ્તુ એ છે કે સૌથી પહેલી વસ્તુ તમારી અંદર હોવી જોઈએ એબિલિટી ટુ પ્લાન સર તમારી તો પ્લાન કરવાની શક્તિ હોવી જોઈએ મારે કેવી રીતે બિઝનેસ કરવો ક્યાં કરવો કેવી રીતે કરવો એની તૈયારી નો હોવો વ્યવસ્થિત પ્લાન હોવો જોઈએ યસ ઓર નો રાઈટ સેકન્ડ જોઈએ ઇનિશિયેટિવ જો ઇનિશિયેટિવ લેતા આવડું જોઈએ દાખલા કે તમે કહો કે બોસ આપણે બિઝનેસ કરવો હોય જોતા કયા કરશો આપણે એક કામ કરી આપણે ઢોસાનું શરૂ કરાવો પીઝા હટ કરી આપણે બરોબર આપણે આમ તૈયારી કરી આમ તૈયારી કરીએ એ વર્ષ બે વર્ષ કાઢ નાખો ને તો ભાવનગર માં 50 પીઝા હટ થઈ જાય જોખમ તો લેવું પડે કે નહીં જોખમ તો સ્પાઇડરમેન પર બી લેના પડતા છે ઉપરથી પડે તારે વિચાર થાય ક્યારે પડી ગઈ ખબર હે તો જોખમ કોને લેવું પડે સ્પાઇડરમેન તો આપણે તો માણસ છીએ તો જોખમ વગર બિઝનેસ થાય નહીં અને બીજી વસ્તુ ખબર આપણો પ્રોફિટ છે એ સેના પ્રમાણમાં મળે જોખમના પ્રમાણમાં જેટલું જોખમ વધારે એટલું પ્રોફિટ રાઈટ એટલે આ તૈયારી રાખવી પડે રાઈટ બીજી વસ્તુ જોઈએ છે ઓપોર્ચ્યુનિટી જો સાહેબ તકને શોધતા આવડી જોઈએ પણ આપણે તકલીફ શું થાય ખબર તક રહે ને તકમાં એવું કહેવાય કે તકને આગળ વાળ હોય છે અને પાછળ તકો હોય છે ને એક ગામની અંદર એક છોકરાને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છોકરી હતી બહુ પૈસાવાળી છોકરી હતી અને છોકરો સામાન્ય પછી એના ફાધર કહ્યું કે આ છોકરીની સાથે કેવી રીતે સુખી રહેશે તો એને કીધું કે બોલ એક કામ કરી કે હું તને 3 તક આપું છું કેટલી આપું ઠીક છે સામે દરવાજે દેખે ને ત્યાંથી એ છે ને કુંડિયો આવશે કુંડિયો ખબર છે ને આપણે તરી કે ગાડી આવે તારે છે ને આ 3 માંથી એકને પકડી દેવાનું બરોબર તું એમને પકડીશ ને તો છોકરીના લગ્ન તારી આવે કારણ કે તું મરદ છો તો ખબર પડી જાય ને કે ઓકે બોસ થઈ ગયું કે તો ત્યાંથી એને પહેલા એક સરસ કુટિયો હોય ને 6-8 ફૂટ ઊંચો સિંગડા મોટા અને આમાં ફરતો હોય આ ઘેરાને જો પકડી ગયા તો છોકરી તો નહીં મળે આપણે જ આવડી છે ઠીક છે હજી આપણે કેટલા ચાન્સ છે કેટલા ઠીક છે કાંઈ વાંધો નહીં બીજા ના વાંધો એટલે એક તો ઉઈ ગયો તો બીજો કુટિયો ના લેવો હતો તો સિંગડા એવો મળી વાળા હતા ને જોરદાર અને માં તો આમ ભણાવે રાખો પૂછડું યાદ રાખજો તમે ઓપોર્ચ્યુનિટી પકડવા છે ને પહેલી મળે તો બીજી નહીં લેતા બીજી મળે તો ત્રીજી નહીં લેતા રાઈટ મેં તો છેલ્લા પૂછડા વગર નહીં આવશે તો આ બિઝનેસમેન ની અંદર હોવું જોઈએ ખાસ યાદ રાખજો એઝ અ બિઝનેસમેન તમારી પાસે આવેલી તક ને તમને ઓળખતા આવડવું જોઈએ રાઈટ તો બિઝનેસ કરી શકો બીજું પર્સિસ્ટન્સી કે જો સૌથી પહેલી વસ્તુ છે કે સામાન્ય રીતે તમે બધાએ જાણ્યું હશે કે જે પણ વ્યક્તિ બિઝનેસ કરે છે ને એમાં મિનિમમ કેટલા વર્ષનો ભોગ આપવો પડે આપણા વડીલોને પૂછો કેટલો 5 વર્ષ બરાબર આપણે પહેલા 3 કરતા હવે 5 આપણે 3 રાખીએ આપણે એટલે 1000 દિવસ કેટલા તો જો 1000 દિવસ તમારી અંદર થમવાની શાંતિ હોય ને તો તમે બિઝનેસ કરી શકો નહીં કે તમે મહિનો થી થાય 2 મહિના થાય 6 મહિના બસ જામતું નથી કાંઈ નાનું જામતા ની કઈ વ્યાખ્યા નથી છે કે તમારી પાસે પર્સિસ્ટન્સી છે બિઝનેસ સારું ચાલુ કર્યો ને એની પાછળ તમે કદાચ નામ સાંભળ્યું હશે કરશનભાઈ પટેલ પણ છે નિર્મલ ઓનર અને બહુ એક સરસ વસ્તુ સાહેબે કીધી હતી ખબર તમારે એક જ વખત તમારે બિઝનેસ કરવો પડે બાકી બધું છે ને બધી બાય પ્રોડક્ટ આવતી છે તમે 10 ડિગ્રી લઈ લો ને એક સાથે બાકી 4 ડિગ્રી છે ને ફ્રીમાં આવે એફ આર સી એસ
બરોબર માનવ ડોક્ટર આવી બધી ડિગ્રી એના મફતમાં આવે એમ તમે જે દર્શનભાઈ રહે ને એને માત્ર થેલા ભરીને બિઝનેસ સ્ટાર્ટ કર્યો પહેલા સોળા વેચો એમાંથી એને સાયકલ લીધી સાયકલમાંથી લારી લીધી લારીમાંથી એને ટેમ્પો ટેમ્પામાંથી એક નાની દુકાન કરી દુકાનમાંથી એક નાની એવી ફેક્ટરી સ્ટાર્ટ કરી નાની ફેક્ટરીમાંથી આજે આપણે ક્યાં છે ફેક્ટરી એની કાળા તળાવની ફેક્ટરી જો તમે જોજો ડિગ્રીની આરે કેમ મફત આવે એમ એને ફેક્ટરી કરી હતી સોડા એસ માટે શેના માટે સોડા એ સોડા કારમાંથી માત્ર એને શું બનાવવાનું હતું પેલો પાવડર કપડા ધોવાનું પણ મીઠું મફતમાં મળ્યું બોલો પ્રોસેસ કરે ને એમાં મીઠું મફતમાં મળ્યું એટલે શુદ્ધ મફત પાર પડ્યું બોલો એટલે આ જેને કહે ને સાહેબ ને ડિગ્રી મફત આવે એ આ વસ્તુ છે એટલે ખાસ પરસિસ્ટન્સ પણ આ માણસે અત્યાર સુધી જાળવી રાખ્યું ત્યારે એ ફેક્ટરી કરી કેમ નથી મેં તો માંગે થેલામાંથી સાયકલ આવ્યો હોય સાયકલમાંથી લારી આવ્યો હોય અને પછી એમ કે બોસ આમાં કઈ છે નહીં હોય કમાવા જેવું તો હજી લારી જોતો હોય ને બીજું કઈ હોય એટલે પરસિસ્ટન્સ બિઝનેસની અંદર જરૂરી વસ્તુ છે બીજું પ્રોબ્લેમ સોલ્વર જો બિઝનેસ વાળાનું મોટા મોટું કામ છે કે આ દુનિયામાં જતા પ્રોબ્લેમ છે ને એટલે બિઝનેસ છે જે સો તમારે વાતો કરવાનો પ્રોબ્લેમ હતો ને બીજાની આવે એટલે મોબાઈલ આવ્યો તમારે બહારગામ જલ્દી પહોંચવાનો પ્રોબ્લેમ હતો ને એટલે બુલેટ ટ્રેનની વાતો થાય એટલે તો બુલેટ ટ્રેનની શું જરૂર છે આપણે ગાડામાં જતા કે નહીં શું ફેર પડે ગાડામાં જાય તો હવે ફેર પડે કે નહીં અત્યારે હે બીજી વસ્તુ તમે ઝડપી ઝડપી વસ્તુની જરૂરિયાત રહી ને એ બધા છે ને કંઈક પ્રોબ્લેમ હતા એ પ્રોબ્લેમના જે જે માણસે સોલ્યુશન કર્યા ને એ લોકો આગળ નીકળી ગયા બેસોનું અને આ સામાન્ય પ્રોબ્લેમના સોલ્યુશન તમારી પાસે હોવા જોઈએ તમને નહીં ખબર હોય નાના નાના માણસો છે ને ક્યારેક સોલ્યુશન આવે છે તમને ખબર સુરત કેટલા જણા ગયા સુરત લંબે હનુમાન બ્રિજ જોયો બધા લંબે હનુમાન બ્રિજમાં એક દિવસે ટ્રક હલવાઈ ગયો તો ટ્રક નો આમ કે નો આમ આવે એટલે એના જે પેલા રહે ને કોર્પોરેશન વાળા એ બધા કામે લાગી ગયા કે ટ્રેન મગાવો આ લાવો કે નહીં જાય તોય તો નાનો એવો છોકરો જે ખાલી પંચર કરવા વાળો હતો ને આવ્યો કે હું જ્યુ સાહેબ હવે કે તું ઘરે જા નહીં અમારા મગજ કામ નથી કરતા એ કે કેમ સાહેબ એ કે ટ્રક હલવાઈ ગયો એ કે સાહેબ એની એમ કામ કરો ને બધા બિલ લેવા કાઢ નાખો બોલાવો તો ખરા એ કે હેલ્પર ને બોલાવ્યો તમે આ ભટકો છો ને એમાં ઓઇલ એટલું બધું ધરબી દીધું હતું ફટતો લહડતો હતો તમારે ટાવરે નો જાય ચાર તમે તમારો બટન નેન્યા ફરે પણ ઉપર નો જાય તો આ તમારી અંદર પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ હોવી જોઈએ યસ ઓર નો બરોબર અને સાહેબ બિઝનેસ વધી જાય તમને ખ્યાલ હોય તો બહુ એક વાર કોલગેટ ની અંદર કોલગેટ ની મીટિંગ ભણી કે યાર કોલગેટ ની આપણે આપણે હોરીફાઈ ઘણી થઈ ગઈ ક્લોઝઅપ આવી ગઈ 100% આવી ગઈ હવે યાર ભાવ વધારીએ કેમ નથી આપણે આપણે બિઝનેસમાં ભાવ વધારી શકીએ એમ નથી ઓર આપણે વેચાણ કેવી રીતે વધારવું બધા મગજ હલાવો ગયો તમે એક વખત પેલો પાણી દેવા વાળો કોણ છોકરો એ કે સાહેબ હું એક વાત કરું કે હું એ કે ઓલો હોલ લ્યો ને મોટું કરી નાખો હોલ કે તે ક્યુબ નું હોલ આવે મોટું કરી નાખો આપણે જો દબાવ તો દબાવ ના લે તો તું લે ટોલે જે ક્યુબ રહી ગયેલી માની કહે ડબલ જે 15 દિવસે વાપરો તે હાડા હાથીમાં પૂરી થઈ જાય ને વેચાણ વધી ગયું તો પ્રોબ્લેમ સોલ્વિંગ અને વેચાણ વધ્યું પૈસા વધ્યા કે નહીં કંપનીને તો આ બિઝનેસમેનની અંદર પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ હોવી જોઈએ બીજું બરોબર રિસ્પોન્સિબલ તો એ વસ્તુ જો બિઝનેસ શરૂ કોણે કર્યો કોણે કર્યો મે આપણે નહીં કોણે કર્યો મે તો જવાબદારી કોની મારી મારી જેસો નો એટલે યાદ રાખજો હવે આપણે નહીં શબ્દ વાપરતા બિઝનેસ વાળા કોઈ થી આપણે નહીં બિઝનેસ કોને શરૂ કર્યો મે જવાબદારી કોની મારી આપણી નહીં રાઈટ એટલે ખાસ યાદ રાખજો આપણે રિસ્પોન્સિબલ જે ડિસિઝન લઈએ એના માટે જવાબદાર કોણ છે હું રાઈટ આ જરૂર બરોબર બીજી વસ્તુ એ છે માર્કેટિંગ જો માર્કેટિંગ કરતા આવડતું હોય
અને ફરી બહુ મોટા મોટા માણસ છે, પૈસાદાર છે, જોરદાર છે, નવા નંબરના માર્કેટિંગ કરે. ઓળખો તમે એને? 2000 કરોડ થી વધારે પૈસાના કંપનીના માલિક છે, નવાના ફોર્મા માલિક માર્કેટિંગ કરે. આવ્યું યાદ? ખબર હોય છે બીજું ટીમ બિલ્ડિંગ સાહેબ હું કદાચ માલિક છું પણ મારી સાથે એક એક વાર જે વ્યક્તિ કામ કરે છે ને એ મારો ટીમ વર્ક છે, સોરી ટીમ પ્લેયર છે. યસ ઓર નો? બરોબર. ચાલો મારે માર્કેટિંગ વિભાગ હોય, મારો પ્રોડક્શન વિભાગ હોય કે એચઆર વિભાગ હોય, એ બધા મારા કોણ છે? એક ટીમ પ્લેયર છે. એની સાથે મારું કોઈ ખબર હોય કે હું લીડરશિપ કઈ રીતે કરી શકું, રાઈટ? બીજી વસ્તુ છે લીડરશિપ સ્કિલ, મેં કીધું સેમ. બરોબર. કોમ્યુનિકેશન સ્કિલ. હવે વિચાર કરો કે કંપનીમાં તમારે ખાલી બોસ સાથે એની વાત કરવાની, અહીંયા કરતા છે ને કામ કરવાની, તો બધાની સાથે મારે કોની સાથે કેવી રીતે કામ કરવું એની કોમ્યુનિકેશન મારી સ્કિલ પાવરફુલ હોવી જોઈએ કે નહીં? યસ ઓર નો? તો આ બધી વસ્તુ તમારી અંદર જોશે. અને બીજી વસ્તુ સેલ્ફ કોન્ફિડન્સ. સાહેબ અવડો અવડો ધંધો કરી એટલા પૈસા રોજગી, જો કોન્ફિડન્સ ન હોય ને તો ધંધો કરાય? યસ ઓર નો? યસ ઓર નો? બરોબર. તો હવે અમે કે આના માટે કરવું શું? કે નોકરી કરવી કે જોબ કરવી, પણ એ હવે ખબર કેમ પડે અમને? તો એના માટે શું કરું? સાહેબ હું કરશું? સાહેબ તમે કહી તો દીધું આટલી એટલી સ્કિલ જોઈએ, આટલી એટલી વસ્તુ આ જોઈએ, તો એના માટે કરવું શું? કઈ કઈ વસ્તુ કરીએ તો અમને ખબર પડે કે મારે આ જોબ કરાય અને અમને એમ ખબર પડે કે મારે નોકરી કરાય? જાણવું પડે કે નહીં? યસ ઓર નો? યસ. યસ ઓર નો? યસ. તો એના માટે જરૂરી છે તમારે તમારું સ્વોટ એનાલિસિસ કરવું પડે. શું કરવું પડે? તો સ્વોટ એનાલિસિસ એટલે શું? મને બધું આવડે. ઓકે. એક સાહેબ આપને ખબર છે, બીજું કોણ છે? તમે જો મેઇન વસ્તુ એ છે કે સાહેબ આ વસ્તુ છે ને એનાલિસિસ જો તમારે જોબમાં જવું હોય ને તોય કરવું પડે, અને બિઝનેસમાં જવું હોય તોય કરવું પડે. તો વોટ ઇઝ સ્ટેન્ડ ફોર એસ? સાહેબ એસ એટલે શું? ખાલી એસ નું જ કહેજો. એસ એટલે સ્ટ્રેન્થ. તો સાહેબ મારે જે લાઈનમાં જવું છે ને એની સ્ટ્રેન્થ મને ખબર હોવી જોઈએ. એટલે લેવલ બધી સ્કિલ રહે ને એમાંથી કઈ કઈ સ્કિલો મારી અંદર છે, જો નહીં હોય ને તો મારે શીખવી પડશે. યસ ઓર નો? તો સ્વોટ એનાલિસિસમાં સૌથી પહેલી વસ્તુ મને શું ખબર પડવી જોઈએ? મારી સ્ટ્રેન્થ. બરોબર. આવું એનાલિસિસ તમને અહીંયા કદાચ કરાવે છે બધું, કે તમારી આખું એનાલિસિસ એટલે ઓટોમેટિક તમને ખબર પડે કે તમે બિઝનેસમાં ચાલશો કે પેલા રાઈટ. એટલે સૌથી પહેલી વસ્તુ કઈ જોઈએ? સ્ટ્રેન્થ. તો મને મારી સ્ટ્રેન્થ ખબર હોય તો મને વાંધો ન આવે ને. તો ડબલ્યુ એટલે વીકનેસ, એટલે નબળાઈ. બરોબર કે નહીં? તો વિચાર કરો કે આપણે ખબર હોય કે આપણું કોમ્યુનિકેશન કુલ હાવ ભંગા છે તો શું થાય? તો કોઈ જયારે વાતચીત જ ન કરીએ, પ્રોબ્લેમ સોલ્વિંગ પણ નથી આવડતું તો એ પ્રોબ્લેમ થાય. અને વીકનેસ માટે છે ને એક બીજી વસ્તુ કહેવાય છે, કાઉન્સમાં લખવાનું. વીકનેસ એટલે નબળાઈ નહીં, વીકનેસ એટલે એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ. સો આ વસ્તુ મારે સુધારવાની છે, ત્યાં રાખજો ખાસ. વીકનેસ નહીં પણ એરિયા ઓફ
ઇમ્પ્રુવમેન્ટ બરોબર બીજી વસ્તુ છે ઓપોર્ચ્યુનિટી તો વિચાર કરો કે તમારી પાસે જે સ્ટ્રેન્થ હશે ને એની હિસાબે તમને શું મળશે જો આ બે વસ્તુ છે ને સ્ટ્રેન્થ અને વીકનેસ એ અંદરથી આવે છે કે ઇન્ટરનલ સ્ટ્રેન્થ છે તમારી અને ઇન્ટરનલ વીકનેસ છે અને બેનિફિટ તમને થાય છે ને ક્યાંથી થાય છે બહારથી જો મારી કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય મારી સ્પીચ સારી હોય બરોબર તો મને ઓપોર્ચ્યુનિટી કઈ મળે એક સ્પીકર એક ટ્રેનર યસ ઓર નો એમને શેની હિસાબે બોલવા માટે મારી સ્ટ્રેન્થ જે છે સ્પીચ રાઈટ તો એના એની હિસાબે મને ઓપોર્ચ્યુનિટી મળી તો મારી બોલવામાં ઠેકાણા ન હોય તો એ શું થયું મારી વીકનેસ તો હું અહીંયા બોલવા માટે કે ભાઈ બે તો એ મારી વીકનેસ છે વીકનેસ હિસાબે શું મળશે મને લગ્ન માં જોવા જાય ને દીકરીઓને તો પૂછે કે જો તું કઈ બોલતી રહ્યો બધા કે કાંઈ વાંધો નહીં હું નહીં બોલું તો તોય લાગે તો બેટા કઈક બોલતો ખરી કે હું વાછળ હ ઉપાડી લઈ મારી સ્પીચ સારી કરવી પડશે મારું કોમ્યુનિકેશન સારું કરવું પડશે મારું નોલેજ સારું કરવું પડશે દરેક વસ્તુ જો કરીશ ને તો સારી રીતે સ્પીચ આપી શકીએ તો તમારે જો જોબ કરવી કે સર્વિસ તો એના માટે ખાસ છે સોફ્ટવેર તો બિઝનેસ તો સ્વોટ એનાલિસિસ કરવું ખાસ જરૂરી છે યસ ઓર નો રાઈટ તમારે લખવું તો લખી લેજો ખાસ તમારા માટે કામ નું છે બરોબર ઓકે પુટિંગ ઓલ ટુગેધર કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર જર્ની એન્ડ થેન્ક યુ વેરી મચ એન્ડ થેન્ક યુ ફોર ઇન્વેસ્ટિંગ યોર ટાઈમ વિથ મી થેન્ક યુ અને ટીમ વર્ક એન્ડ ટેલેન્ટ માટે ખૂબ આભાર જેસીઆઈ ભાઈ માટે ખૂબ આભાર તમે અહીંયા બોલાવવાની ચાન્સ આપો થેન્ક યુ મેસેજ કર્યો હતો કે તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને મેસેજ કરી આપો તો અમુક લોકોએ પોતાનો ક્વેશ્ચન મને મેસેજ કરેલો છે જેમનો બી બેસ્ટ ક્વેશ્ચન હશે આપણે એક્સપર્ટ થ્રુ અમને અહીંયા અત્યારે ગિફ્ટ આપણે આપશું પણ તમારે બી પોતાને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો તો તમારો ક્વેશ્ચન તૈયાર કરી દો એઝ વેલ એઝ તમારું જે ફોર્મ છે એ તમે સાથે ફિલ અપ કરતા જાઓ સાથે સાથે હું એક્સપર્ટ પેનલ જે છે એમને અહીંયા ઇન્વાઇટ કરીશ વન બાય વન તો તમે પોતાનો ક્વેશ્ચન અને તમે કોને પૂછવા માંગો છો એક તમે પ્રિપેર કરી દો ત્યાં સુધી તો ફર્સ્ટ તો આપણું માન રાખીને અને આટલું લોંગ જર્ની જોઈને આપણા જે મહેનતના ગેસ્ટ છે ભૂપેર રામ સર જે આપણા માટે આવ્યા છે તેમને રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્ટેજ પર એક્સપર્ટ પેનલમાં આવે ભુવનભાઈ રાહુલ ને આપણે સૌ તાળીઓથી વધાવશું જેમ કે પહેલા આપણે કીધું કે બાકી રહી જશે તો આવતા દિનોમાં પાછું આવવું પડશે ખાસ તેઓ પોતાનો પરિચય તો આપી ચૂકેલા છે કે પોતે પ્રોફેસર છે બિઝનેસમેન બી છે અને ટ્રેનર બી છે તો મલ્ટીટાસ્કિંગ કરે છે તો એમને કોઈ ક્વેશ્ચન આપ કરવા માંગતો તો એમને પૂછી શકશો હવે ઇન્વાઇટ કરીશ અનુપભાઈ શર્માને જે પોતે ફાઉન્ડર છે એલડબ્લ્યુ ઓર્ગેનાઇઝેશનના અને પ્રાઇવેટ જે મોટી કંપનીઝ અને પોલિટિકલ જે પાર્ટીઝ હોય એમનું જ્યારે માર્કેટિંગ કરવાનું હોય બ્રાન્ડિંગનું કામ એ કરે છે એઝ વેલ એઝ પોતે રાઇટર પણ છે પોતે બે બુક્સ પણ લખેલી છે નેક્સ્ટ ઇન્વાઇટ કરીશ આપણે જેમની વાત કરી હતી કે જયેશભાઈ મહેતા પોતે ટ્રેડ ઇન્ડિયાની જે કંપની છે એની ભાવનગરની બ્રાન્ચ હેન્ડલ કરે છે અને એઝ અ મેનેજર ત્યાં જોબ કરે છે તેઓ ઊંચા એજ્યુકેશન હતો પણ પોતાની સ્કિલના લીધે આજે ત્યાં હાઈ લેવલ સુધી હાઈ પોસ્ટ સુધી પહોંચ્યા છે તો એવું નથી કે તમારું ડિગ્રી તમને પોઝિશન અપાવે છે જયભાઈ આપણી સામે લાઈવ એક્ઝામ્પલ છે કે તમારું ટેલેન્ટ અને તમારી સ્કિલ પણ તમને કંપનીમાં સારી એવી પોઝિશન સુધી પહોંચાડી શકે છે નેક્સ્ટ ઇન્વાઇટ કરું છું શહેઝાદભાઈ ગોદીલાને પોતે જેસીઆઈ ભાવનગર રોયલના પ્રેસિડેન્ટ છે અને કોલેજના પ્રોફેસર છે એઝ વેલ એઝ પોતે ટ્રેનર પણ છે તો હું શહેઝાદભાઈ અને આજે આપણા જે ટ્રેનર હતા જેમણે આપણને અત્યારે જે બધી ઓવરઓલ બિઝનેસ સ્કિલ અને જોબ સ્કિલનો આઈડિયા આપ્યા છે તો ભરતભાઈ વાઘેલા સાહેબને રિક્વેસ્ટ કે તેઓ સ્ટેજ પર આવે એક્સપર્ટ પેનલમાં
સો ઓલ રેડી ઓકે કોઈ ક્વેશ્ચન પહેલા અંદર તમારા માંથી કોઈ પૂછવા માંગતું એવું કોઈ નહીં કોઈ નહીં બધા હા બેસા કોઈ અત્યારે ક્વેશ્ચન હોય તમારા માંથી પેલું નામ કહું છું એ જો અહીંયા અત્યારે અવેલેબલ હોય તો ભાવેશ ખાવડિયા યા તમે કાલે ક્વેશ્ચન આવેલો છે તમે આવી જાવ ભાવેશભાઈ ગઈકાલે આપણે મેસેજ કર્યા હતા એમાં એમણે ક્વેશ્ચન પૂછેલો છે કે જોબ કરવા માટે ભાવનગર સારું કહેવાય કે નહીં ઇન્શોર્ટ ભાવનગરમાં રહેવું જોઈએ કે નહીં તો તમારો ક્વેશ્ચન એ છે ને કે બીજું કોઈ ડિટેલમાં તમારે પૂછવું છે ઓકે તો તમે કોનાથી આન્સર અત્યારે ઓકે તો મેઇન જે બી તમારો ક્વેશ્ચન હોય તો તમે ડિટેલમાં બધાને જણાવી આપો કે તમારે શેના ઉપર વધારે ડિટેલ જોઈએ છે અત્યારે ઘણા બધા કહે છે કે ભાવનગરમાં કઈ એટલું બધું કઈ છે નહીં જોબ કરવા માટે એના માટે ભાવનગર જવું અમદાવાદ છે સુરત છે કે પછી ગમે ત્યાં એટલે એના માટે શું કરવું જોબ કરવા કોણ કે કોણ બાર ટેન્ડર ને કે ભાઈ એક કહેવત છે પડોશવાળાની વાઈફ બધાને સારી લાગે અને થોડું આ આન્સરમાં આવશે કારણ કે અમદાવાદ વાળા છે ને એમને એવું થાય છે કે અમદાવાદમાં જોબ કરવાનું સારું નથી હોતું બેંગ્લોર જવાય અને બેંગ્લોર વાળા એવું કહે છે ગુજરાતમાં જોબ કે બિઝનેસ માટેનું કલ્ચર સારું કર્ણાટકમાં નથી એટલે એવું જરૂરી નથી હા પણ ફિલ્ડ ઉપર ફરક પડે છે તમે ન્યુક્લિયર સાયન્સમાં એન્જિનિયર થયા હો ને એમ કહેતો ભાવનગરમાં જોબ જોઈએ છે તો ના મળે આપણે જે ફિલ્ડમાં છીએ એ ફિલ્ડ તો કોમન છે કે જે અહીંયા ઇન્ડસ્ટ્રીઝ છે તો અહીંયા કરી શકાય અને અહીંયા પણ ઓપોર્ચ્યુનિટીઝ મળે છે જરૂરી નથી કે ના મળે એટલે ડિપેન્ડ કરે છે તમારા ફિલ્ડ ઉપર જોબની જો આપણે વાત કરીએ કે ભાઈ આપણે ફાઇનાન્શિયલી ગ્રોથની મોટા ભાગે વાત કરતા હોઈએ જે લોકો નવી જોબમાં જતા હોય તો પોસ્ટ અને સેલેરી ભાવનગરમાં ઓપોર્ચ્યુનિટી ઓછી છે કંપનીઝ ઓછી છે એટલે ચાન્સ પણ ઓછા છે પણ એક બીજી વસ્તુ બહુ સરસ એ છે ભાવનગરની વાત કરીએ છીએ એટલા માટે સ્પેશિયલી આપણે કેસની વાત કરીએ કે ભાવનગરની અંદર કંપનીઝ ઘણી બધી છે એટલા માટે ઇન્ટરનલ ઓપોર્ચ્યુનિટીઝ આપણી પાસે બહુ વધારે છે જ્યારે બીજા કોઈ શહેરોમાં જશો તો કોમ્પિટિશન પણ એટલી જ વધારે છે ને ગ્રોથ કરવા માટે તો જે આપણે ટ્રેનિંગ સેશનમાં જોયું હતું કે રિસ્પોન્સિબિલિટી લેવાની વાત છે કે એ રિસ્પોન્સિબિલિટી હું લઈને કામ કરી શકું તો ભાવનગરની અંદર પણ ગોતીએ તો બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ છે ટીમવર્ક ટેલેન્ટ એના માટે કામ કરે છે એ કંપનીની અંદર ઇન્વોલ્વ થઈને રિસ્પોન્સિબિલિટી લઈને કામ કરો છો તો ખૂબ એટલે ખૂબ સારી ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ છે પોસ્ટ માટે ફાઇનાન્શિયલ સિચ્યુએશન માટે અને એનથી પણ વધારે શીખવા માટે અને પોતાની જાતને ડેવલપ કરવા માટે બીજો કઈ ક્વેશ્ચન તમારામાંથી દિલીપસિંહ ગોહિલ કરીને આવેલા છે દિલીપસિંહ ગોહિલ અવેલેબલ છે અહીંયા હજી ઇનિશિયેટિવ નથી આવ્યું તમે લોકો ટ્રેનિંગ સ્કિલ આજે શું શીખ્યા જોબ કરવી હોય કે બિઝનેસ કરવો હોય તમારામાં એક સ્કિલ હોવી જોઈએ ઇનિશિયેટિવ લેવાની શરૂઆતમાં આપણે વિડીયો જોયો હતો કે જે માણસ સવાલ પૂછે છે એ એક જ વાર મૂર્ખ બને છે અને જે લોકો સવાલ નથી પૂછતા એ લોકો પૂરી લાઈફ માટે મૂર્ખ બને છે તો અહીંયા જેવી બેઠા છે આપણે બધા એક સરખા છીએ બધા કોમન છે તો હું આ સવાલ પૂછીશ તો બીજા મારા વિશે શું વિચારશે એ જો આપણે વિચારશું તો આપણે ત્યાં ને ત્યાં જ બેઠા રહીશું આપણે આ સ્ટેજ ઉપર નહીં આવી શકીએ તો આ સ્ટેજે પહોંચવા માટે સવાલ પૂછવો જરૂરી છે તમે જે સવાલ પૂછતો તમારે પૂછવો હોય છે એક્સપર્ટ ને એવી આન્સર આપશે બસ બીજા બધા એક્સપર્ટ પોતાનો ઓપિનિયન એમાં તમને શેર કરશે તમે એક આઈ થિંક ક્વેશ્ચન શેર કરેલો છે જીવનમાં ધ્યેય કેવો હોવો જોઈએ તો વધારે ડિટેલમાં તમારો સવાલ તમે સમજાવો અને કોનાથી તમે ફર્સ્ટ આન્સર એક્સપેક્ટ કરશો અને પછી એ રીતે બધા એક્સપર્ટ પોતાનો ઓપિનિયન તમને એમાં સોલ્યુશન એક આપશે મારો સવાલ એમ હતો કે જીવનમાં ધ્યેય કેવો હોવો જોઈએ એટલે કે જીવનમાં
પૈસા કમાવા માટે નોકરી કરવી કે બિઝનેસ, પણ પૈસા આવે પછી પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું કે પૈસાને વધારે કેમ વધે, પૈસા કેવી રીતે વધે ટૂંકમાં, એ પૈસાને લગતો કઈ રીતના હોવો જોઈએ. અલ્ટિમેટલી પૈસા કમાવાના છે, નોકરી કરીએ કે બિઝનેસ કરીએ, તો એના ઉપર થી નક્કી કરવું કે ભાઈ પૈસા કમાવા છે તો કયા રસ્તે થી આપણે કમાવો. સૌથી પહેલી વસ્તુ તો તમારી અંદર કઈ એબિલિટી છે એને નક્કી કરવી પડે કે તમે કયા રસ્તે પૈસા કમાઈ શકશો. યસ ઓર નો? કારણ કે જેની એક વ્યક્તિ એવો છે કે પોતે લેખન કાર્ય કરીને પૈસા કમાય છે, એક વ્યક્તિ છે બિઝનેસ કરી, તો સૌથી પહેલી વસ્તુ તમારી એબિલિટી નક્કી કરો ને બિઝનેસ તમે નક્કી કરો. અને પૈસા પછી બધી બુદ્ધિ આવતી જાય, આપણને આવે કે નહીં? અત્યારે બુદ્ધિ નહીં હોય, પૈસા બુદ્ધિ આવે. બીજી વસ્તુ કે ધ્યેય હંમેશા છે ને ઊંચો હોવો જોઈએ. આપણે કહેવત કીધી છે કે નિશાન ચૂક માપ, મે નીચો નિશાન, બરોબર. અને ધ્યેય તમારે નક્કી કરવા માટે છે ને, ધેટ ઇઝ કોલ્ડ સ્માર્ટ ગોલ. તમારો ગોલ સ્માર્ટ હોવો જોઈએ. સ્માર્ટ માં એસ ફોર સ્પેસિફિક, કે મારે કઈ વસ્તુ કરવી છે એનું ક્લિયર ફોકસ હોવું જોઈએ કે યસ બોસ મારે આ જ વસ્તુ કરવી છે, ધેટ ઇઝ કોલ્ડ સ્પેસિફિક. એસ ફોર સ્પેસિફિક. એમ ફોર મેઝરેબલ, કેટલા સમયમાં કેટલા પૈસા કમાવા છે, કેટલા કરોડપતિ બનવું છે, કેટલા સમયમાં સાઈડે કીધું એમ, કે એવું નથી કે ધોળા વાળા જયારે કરોડપતિ બનાય, બરોબર. અને આ રીતે તમે જોવો છો સુંદર પિક્ચર, બરોબર, નાની એજની અંદર તે ક્યાં સુધી છે. ઇવન તમને એક મને મુનાફ કરીને એક વ્યક્તિ છે, એનો તમને દાખલો આપું કે જેને ગૂગલની જોબ છોડી અને સમોસાનો ધંધો શરૂ કર્યો. સાહેબ આપણે કેવું લાગે? સાહેબ ગૂગલની જોબ છોડાય? આ વ્યક્તિએ ગૂગલની જોબ છોડી અને એને એવું લાગ્યું કે પૈસા સમોસામાં પૈસા છે, સમોસાનું એટલે નક્કી તમારે કરવાનું છે. અને ધ્યેય હંમેશા સ્માર્ટ રાખો, મેઝરેબલ, એચિવેબલ, રિયલિસ્ટિક હોવો જોઈએ. તમારી અંદર તેવડ હોવી જોઈએ. તમે ધારી કેવું કહો બોસ હિમાલય આપણે છે 2 દિવસમાં સર કરો, થઈ જશે? નો થાય. એ 10 દિવસમાં થઈ શકે, તો એ વસ્તુ રિયલિસ્ટિક એન્ડ ધેટ ટાઈમ બાઉન્ડ, કે કેટલા સમયમાં કરો, રાઈટ? ઓકે, થેન્ક યુ. તમે કીધું ને જે પોતે એમાં એક એક્ઝામ્પલ, ફોટોગ્રાફરમાંથી 6 વર્ષ પહેલા શીખ્યો, 6 વર્ષ પહેલા આ જ હોલમાંથી એમણે શરૂ કર્યું હતું. અને અત્યારે લગભગ ગુજરાતમાં તો છોડો, બહારના બી ઘણા બધી જગ્યાએ એમણે પોતાની સ્કિલ પહોંચાડી દીધી. તમારી સ્કિલને આઈડેન્ટિફાય કરો, બાકી બધી ટેન્શન ના છે, બાકી બધી ટેન્શન પ્રકૃતિ ઉપર છોડી દો, એક ના છે. જેમ કે હું તમારી સાથે રહેલો છું અને મને ખબર છે ત્યારે તમે ડિજિટલ માર્કેટિંગ ઉપર ઘણા સેમિનાર્સ લીધેલા છે. હવે આની ઉપરથી હું તમને કહેવા જાઉં તો પ્રેઝન્ટ યર થર્ડ યર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ફિફ્થ સેમિસ્ટરમાં છું. મારો કો ઇન્ટરેસ્ટ 4 વસ્તુમાં છે અને ચારે ચારમાં હું ઇક્વલાઇઝિંગ કરું છું. પહેલો છે કે પાયથન સિક્યોરિટી એઝ વેલ એઝ કે સાયબર સિક્યોરિટી છે, પાયથનનું છે અને નેટવર્કિંગ, આ 3 વસ્તુ છે. અને ચોથી જે છે એ ડિજિટલ માર્કેટિંગ છે. હવે ડિજિટલ માર્કેટિંગને પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે સ્ટાર્ટઅપ તરીકે લેવું જોઈએ કે નોકરી તરીકે લેવું જોઈએ? ગમે એ કંપની છે, ઇન્ફોસિસ છે, એની ડિજિટલ માર્કેટિંગ કરવી છે, બધા સોશિયલ મીડિયા ઉપર એનો પેજ છે, હવે એની ઉપરથી એનો બિઝનેસ કઈ રીતે કરાવો ને, ધેટ બિટ ઓફ આઈ એમ કન્ફ્યુઝ. મને એ નથી ખબર, તો મને તમારી પાસેથી સજેશન જોઈએ છે. અને ઝેડવી પી સર, અગર તમને બી કંઈ ડિજિટલ માર્કેટિંગ અને સોશિયલ મીડિયા પ્રમાણે, કેમ કે આજના જમાનામાં અગર જોવા જઈએ ને તો ઓનલાઈન બિઝનેસ ઇઝ અ મોસ્ટ ટ્રેકિંગ બિઝનેસ એવર. અત્યારે બધી જગ્યાએ જોવા જઈએ તો બધું ઓનલાઈન થઈ ગયું છે. તો એ પ્રમાણે ઇફ યુ ડોન્ટ માઇન્ડ તમે બધા સજેસ્ટ કરી શકો.
એમનો સવાલ ત્યાં સુધી હું સમજ્યો ત્યાં સુધી કે ડિજિટલ માર્કેટિંગના રૂપમાં જોબ કરવી કે બિઝનેસ કરો શોર્ટકટમાં, બરોબર ને? ડિજિટલ માર્કેટિંગ એક એરિયાનું એવું ઉગતો સુરજ ફિલ્ડ છે કે જેવી રીતે અત્યારે ગલી ગલીની અંદર સી 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 ફેમસ થઈ ગયા છે, સી પ્લસ પ્લસ સી એમના જે બેઝિક સી સી સીનો કોર્સ છે, એમ 2020ની અંદર ઇન્ડિયાની અંદર પર્ટિક્યુલર લગભગ બધી ગલીની અંદર આવા બોર્ડ મારેલા હશે કે ડિજિટલ માર્કેટિંગ શીખવાડીએ છીએ ને કરી આપીએ. આ ફ્યુચર્સ 2020નું જ મેં કીધું છે, બહુ આગળનું નથી. થિંગ ઇઝ ધેટ અહીંયા ભરતભાઈએ ઘણી બધી માહિતી આપી કે એક બિઝનેસમેન કેવો હોવો જોઈએ અને જોબ કરનાર વ્યક્તિ કેવો. એ પહેલાં ઓલરેડી ભુવન સરે પણ 2-3 વાત કીધી હતી કે બિઝનેસની સાથે સાથે જોબનો એટિટ્યૂડ ને જોબની સાથે બિઝનેસનો એટિટ્યૂડ, ચોઈસ આપણી ઉપર છે. આજે આપણી પાસે આવેલી ઓપોર્ચ્યુનિટી જેને ભરતભાઈ તક કીધી, તકો, બરાબર, આ તકને આપણે કઈ રીતે લઈએ છીએ? જો આપણને એનું બધું જ નોલેજ હોય તો આપણે સીધું બિઝનેસ શરૂ કરી શકીએ, અને જો આપણે એવું માનતા હોય તો હું એક સ્ટાર્ટઅપ લઉં છું, હજી મારે એમાં ઘણું શીખવું છે, તો ક્યાંક જોબ કરીને અનુભવ લઈને પછી પણ બિઝનેસ શરૂ કરી શકાય, જેમના ઘણા બધા ઉદાહરણ અહીંયા આપણી સામે હાજર છે. તો ચોઈસ આપણે નક્કી કરવાની કે આપણું નોલેજ કેટલું છે એની અંદર, એ નોલેજને ધ્યાનમાં રાખીને પછી આપણે જોઈ લેવાનું કે આપણે જો પ્રોપર નોલેજ આવી ગયું તો તમે ડાયરેક્ટ બિઝનેસ શરૂ કરી શકો છો, અધરવાઇઝ જોબ કરીને અનુભવ લઈને બિઝનેસ શરૂ કરો તો એ બિઝનેસ વધારે ઝડપથી તમે ગ્રો કરાવી શકો કમ્પેર ટુ ડાયરેક્ટ ક્રેશિંગ બિઝનેસ. થેન્ક યુ. બીજું કોઈ નહીં. એની માટે સાહેબ ડિજિટલ માર્કેટિંગમાં મારી બનાવેલી એક કહેવત છે, ડિજિટલ માર્કેટિંગ છે ને મુક્ત સુગર છે. હું જ્યાં ક્લાસ લેવા જાઉં ને ત્યાં મોટે એવું કહું છું કે આ છે ને બધા સબ્જેક્ટના એક પિતા નક્કી થઈ ગયા, આ સબ્જેક્ટના કોઈ પિતા નક્કી નથી, બની શકે તમે થઈ શકો, અને બધી જગ્યાએ બોર્ડ મારેલા હોય, સુવિચાર એમાં નીચે નામ લખેલા હોય, તો એ બની શકે કે ભવિષ્યમાં તમારું નામે આવે એવો આ સબ્જેક્ટ હજી છે. એટલે એમાં મેં એક નામ એવું પગથિયું મૂકી દીધું છે, ભરતભાઈ મને અવારનવાર એ ઘરમાં યાદ કર્યા. ચેમ્બર ઓફ કોમર્સની મેગેઝિન બહાર પડે દર વર્ષે, દર મહિને બહાર પડે ને, મેં લોકો ડિજિટલ માર્કેટિંગ ઉપર એક આર્ટિકલ મારો માંગે છે, હું લખીને આપું છું. એમાં હું દર વખતે એક સેન્ટેન્સ લખું કે વર્લ્ડ ઇઝ ગોઈંગ ટુ બી ઓનલાઈન, વર્લ્ડ ઇઝ ગોઈંગ ટુ બી ઓનલાઈન, ધેન વાય યુ શુડ બી ઓફલાઈન. જરા કે દુનિયા ઓનલાઈન થવા જઈ રહી છે તો તમે ઓફલાઈન શું કામ છો? આવી મારી એક કહેવત છે. મારું નામ દવે દિનેશ કાંતિલાલ છે, અને સાહેબ રાહુલ સાહેબ જેમ કીધું એમ તે બ્રાહ્મણ ફેમિલીમાં બિલોંગ કરું છું, તો વધારે જોબમાં ને એમાં જ હોય બધા. તો આમ અમારે બધા જોબમાં છે, બધી કોઈ ધંધો તો કોઈ કરેલો નથી, અને આમ જોઈએ તો ઘણા ગડબડસીમાં તો હોય એને વારસા બધું મળતું હોય, બિઝનેસની સ્કિલ છે કે કોઈની સાથે વાતચીત કરી કે બધું એને ગમો, એને નાના ખર્ચામાં કોઈ ટેન્શન હોય, લોન લેવી હોય ગમે પ્રોપર્ટી હોય એને લઈ શકે, બધાને એવું કંઈ ન હોય, જવાબદારી માટે આવે એમ હોય અને કોઈ જાતો સમય પણ ન હોય, અને ગવર્મેન્ટમાં કોમ્પિટિટિવ છે તો એમાં પણ ઓલો થાય. તો જ્યારે પોતાનો બિઝનેસ ન કરવો હોય, લોન લેવાની કેવી કે શક્યતા ન હોય, તો કઈ રીતે સ્ટાર્ટઅપ કરવું, એમ કઈ રીતના ધીરે જ રાખવી, એકદમ કઈ રીતે સ્ટાર્ટઅપ પણ કરીને આગળ વધવું. ઘણા કહે કે આમ તમારો ગરીબ કુટુંબ મિડલ ક્લાસનો થોડો જન્મ લેવો એ તો પછી કોઈ ભૂત નથી, પણ જ્યારે હું મૃત્યુ પામો ને ત્યારે હું ગરીબ ન હોવા જોઈએ, એમ તો એ ધ્યેય બનાવ્યો પણ કઈ રીતે એને પાર પાડવો જોઈએ એ માટે તમે જોવા જોઈએ. બરાબર. જેટલા સક્સેસફુલ બિઝનેસમેન છે ને ભાઈ, એમાંથી કોઈ ગર્વશીલ નથી, હિસ્ટ્રીમાં જોઈ લો. એટલે એવું જરૂરી નથી. રહી વાત કે સ્ટાર્ટઅપ માટેનો ફંડ ક્યાંથી મળે, પહેલાં પણ હતી ને અત્યારે પણ સરકારી સહાયો પણ ઘણી બધી મળે છે. શહેજાદ કદાચ કે ભરતભાઈ કે બીજું કોઈ પણ એક બીજો કોન્સેપ્ટ સોશિયલ મીડિયા પર થી તો ક્રાઉડ ફંડિંગનો પણ કદાચ કહી શકે. જો તમારો આઈડિયા જો બહુ સારો ક્લિક થયો હોય તો ક્રાઉડ ફંડિંગ તમને મળી શકે. ઘણા બધા માણસો થોડું 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 આપે ને એમાંથી ઘણું મળી શકે, એ ક્રાઉડ ફંડિંગ કહેવાય. ત્રીજું એક હોય છે એન્જલ ઇન્વેસ્ટર તરીકે, કે જો આઈડિયા કોઈ એક ગ્રુપને ગમે એવો હોય તો એક આખું ગ્રુપ બનેલું હોય છે કે જે ફંડ કરતું. આ ત્રણ વાત થઈ કે જેમાં તમારા આઈડિયાને લઈને જઈ શકો. કદાચ એવું થાય કે આપણી પાસે કોઈ હાઈફાઈ આઈડિયા પણ નથી, તો અમે લોકો કરે છે એમાંથી જ કંઈક મારે મોડિફાઈ કરીને કે પ્રોસેસ મોડિફાઈ કરીને બિઝનેસ કરવો છે તો લોન લઈને કરી શકો. અને હવે બિઝનેસની લોન માટે ઇટ ઇઝ વેરી મચ બિઝનેસ ઓરિએન્ટેડ એન્ડ હેલ્પફુલ એન્વાયરમેન્ટ કે મળી શકે,
અને હું જો મારું પર્સનલી સજેશન તમને આપવા માંગુ તો બિઝનેસની શરૂઆત હંમેશા લોન લઈને જ કરવી જોઈએ. ફંડ પડ્યું હોય તો એ યુઝ કર્યા વગર લોન લેવી જોઈએ, કારણ કે લોન હશે ને એનું ઇન્સ્ટોલમેન્ટ ભરવાનું હશે તો તમે દોડશો, એના માટે થઈને દોડશો કે આટલા તમારે ભરવા જ પડશે ને એટલે કરવું જ પડશે. એટલે પેલું જોયે ને આપણા માટે કહેવત છે, ગુજરાતીઓ આરંભે શુરા હોય, શરૂઆત કરી નાખે પછી ઢીલા પડીએ, એ ઢીલા ના પડવું હોય તો એના માટે લોન હશે તો થશે. એટલે શરૂઆત તમે લોનથી કરી શકો એમાં કોઈ પ્રશ્ન નહીં. અને એના સિવાય સબસિડીઝ અને ગેરંટી લેતી હોય સરકાર, એના સાથેની કોલેટરલ ફ્રી લોન્સ ને બધું મળે જ છે. સો દેટ યુ કેન ડુ. પણ એ મેન્ટાલિટી મગજમાંથી નીકળી દેવી. જેટલા મોટા બિઝનેસમેન છે ફર્સ્ટ જનરેશનના, હું મુકેશ કે અનિલ અંબાણીની વાત નહીં કરું, પણ જો તમે ધીરુભાઈ અંબાણીને જોવો તો એ મિડલ ક્લાસ જ હતા. એટલે બધા મિડલ ક્લાસથી જ આવેલા છે, બોર્ન રિચ માણસો ઉપર જઈ શકે, પણ એવું નથી કે એમનો ઈજારો છે. રાઈટ, બીજું કોઈ પણ જ્યારે બિઝનેસની વાત કરીએ શરૂ કરવાની, આપણે સ્ટાર્ટઅપની વાત કરીએ છીએ, તો સૌથી મોટો કન્ફ્યુઝન આ હોય છે કે બિઝનેસ શેનો શરૂ કરવો, આપણે બિઝનેસમાં કઈ પ્રોડક્ટ કઈ સર્વિસથી શરૂ કરવો. તો વાંચન હોય છે, આપણે આવા લેક્ચર્સ કે સેમિનાર અટેન્ડ કરતા હોઈએ છીએ ત્યારે હું થોડુંક સમજો છું. કોઈ પણ બિઝનેસ જેટલા શરૂ થયા છે ને એ તમે જોજો એ લોકોની ભલાઈ માટે શરૂ થયા છે. એટલે એને એવી પ્રોડક્ટ જે ભાઈ વાત કરી ને કે જરૂરિયાત હતી, આજે આપણે સ્પીડમાં કંઈક પહોંચવું છે એટલા માટે બુલેટ ટ્રેનની આવશ્યકતા છે. આપણે વાત કરવામાં બહુ સમય, પત્રોમાં બહુ સમય લાગી જતો હતો, તો મોબાઈલ ફોન આપણી વસ્તુ ધીમે ધીમે આવી છે. તો બિઝનેસનું રિઝલ્ટ જે છે ને, એટલે તમે જે પ્રોડક્ટ આપવાના છો, જે સર્વિસ આપવાના છો, એ લોકોને કેટલું ઝડપથી યુઝફુલ થઈ શકશે, બરાબર છે, એક મનમાં રાખીને કરશો ને તો સફળતા પણ ઝડપથી મળશે, સારી મળશે, લાંબા સમય સુધી મળશે. બાકી ઘણા બિઝનેસ આપણે એવા જોયા પણ છે કે જે શોર્ટ ટર્મ માટે શરૂ પણ થયા છે, સક્સેસ પણ થયા છે, પણ એની જરૂરિયાત બંધ થઈ ગઈ, બરાબર છે, એટલે એ બંધ થઈ ગયા. તો એક એ વસ્તુ છે કે લોકો માટે તમે વધારે સારું શું આપી શકો છો, બરાબર છે, એ બિઝનેસ માટે શરૂ કરવા માટે આજે સ્ટાર્ટની વાત છે, નવા વિચારની વાત છે, તો આ એક વિચારીને કરવું જોઈએ. ઓનલાઈન એ જ વસ્તુ છે, બધી વસ્તુ ઓનલાઈન મળે છે ને, એની પાછળનો કન્સેપ્ટ આ જ છે કે લોકોને માર્કેટમાંથી દરેક વસ્તુ નથી મળતી, અથવા તો કોઈ પ્રોડક્ટ છે એ ઝડપથી ગોતવા માટે જઈ શકવાનો સમય નથી. તો ઘરે બેઠો મોબાઈલની અંદર ખોલો, લિસ્ટ આવી જાય, સિલેક્ટ કરો, તમારા ઘરે આવી ગયું, તો પોતાનો સમય બચ્યો, શક્તિ બચી. તો લોકો માટે વધારે સારું શું કરી શકો છો, આ બિઝનેસનો એક પાછળનું વિચારી અને કરીએ તો બહુ સરસ થઈ શકે. એ તો આખું શેરબજારનો વિષય થઈ ગયો છે કે ભાઈ જેમ સાહેબે વાત કરી ને કે લોકો પાસેથી પણ તમે ફંડ લઈ શકો એમ, તો આઈપીઓ એ છે કે મોટી કંપનીઓ જ્યારે પૈસાની જરૂર પડે છે ત્યારે લોકો પાસે જાય છે અને કહે છે કે અમને પૈસા આપો. એટલે એક પ્રકારનું આઈપીઓ છે. સ્ટાર્ટઅપ માટે કે બિઝનેસ માટે હું નથી માનતો કે એ વિશે મને કહી શકું. આઈપીઓ છે ને એ કંપની શરૂ કરવાનું પછી આવે, પહેલાં જે આવે છે ને એની પહેલાં એ આવે છે ઓપીએમ. આવે આપણા માટે ઓપીએમ એટલે અધર પીપલ મની, કે તમારા મિત્રોને એની પાસે ઘણા પૈસા પડ્યા છે એને ધંધે લગાડો. અને બીજી વસ્તુ એ છે કે પૈસો છે ને બિઝનેસની અંદર પૈસો એ આઠમા નંબર ઉપર આવે છે, પહેલા નંબર ઉપર નથી આવતો. એનો તમને દાખલો આપું, ભાવિશ અગ્રવાલ ઓલાનો માલિક સાહેબ, એની એની નીચે આજે 3 લાખ કરતા વધારે ટેક્સી કામ કરે છે પણ પોતાની ગાડી નથી એની. યસ ઓર નો? ક્યાં પૈસો આવ્યો એને? ક્યાં પૈસો રોક્યો એની? પોતાની ગાડી છે કોઈ? પોતાની ગાડીમાં પૈસો નાખ્યો નહીં. તો આ પહેલા જોઈએ. તો તમે બિઝનેસ કયો કરો છો એની પહેલા નક્કી કરો. સેકન્ડ, ઓયો રૂમ્સ છે ને એક રૂપિયો રોક્યો, ગામના રૂમ વાપરે, ગામના પૈસા અહીંયા વેચે આવે છે, ગાઉ લઈ ગયો લાવો વચ્ચે આપી સામે. ઓલામાં શું છે? તો આવા ઘણા બિઝનેસ છે સાહેબ. ઇવન એરનેટ્સ નામની એક કંપની છે, એમણે શું કર્યું ખબર? ઇન્ડિયાના જેટલા પૈસાદાર લોકો છે ને એના જેટલા દાખલા ધીરુભાઈ ના આપણે જે બે બાળકો છે મુકેશભાઈ ને અનિલભાઈ, બેની પાસે 4-4 પ્લેન ફર્યા. હવે એને એ 4-5માં ફરવાના પછી ફી પડ્યા હોય ને એને બિઝનેસમાં વાપરે એરનેટ જવો. તમે એમ કહે ને મારે બોમ્બેથી આ જગ્યાએ જવું છે એટલે તરત છે ને મુકેશભાઈને ફોન કરે છે, બોમ્બેમાં તમારો એટલો ટૂંકું પ્લેન પડ્યું જ તો કે હા, તો કે ઓકે તમે 10 મિનિટમાં ત્યાં પહોંચી જાય તમે નીકળી જાઓ. તો કહેવાની વસ્તુ પૈસાની જરૂર નથી, આઈડી જરૂર છે. પૈસો 8 નંબર ઉપર આવે યશોનો, કાંઈ તમે ટેન્શન નહીં લેવાનો, ધંધો શરૂ કરો અને બિઝનેસ કરો. તો હમણાં તરત મારા નાનો ભાઈ છે ને એમને બહુ સરસ આઈડિયા આપ્યો,
કે બિઝનેસ શરૂ કરવો ને તો પહેલી વસ્તુ વિચારે કે પૈસા કેટલા લાવવાના છે, જરૂર કેટલી છે, કે તો 5 લાખ. 5 લાખમાંથી આપણે હપ્તો કેટલાનો આવે છે, કેટલાનો એનું કેલ્ક્યુલેશન કરી અને કેટલા રૂપિયા કમાવાને કેવી રીતના એ પ્લાનિંગ કરતા હોય ને તો કોઈ ટેન્શન નહીં રહે તમારું, રાઈટ? ઓકે. બહુ ક્વિકલી ઇનિશિયેટિવ લેતો આપણી પાસે 5 થી 10 મિનિટનો ટાઈમ છે ક્વેશ્ચન પૂછવા માટે. મારો પ્રશ્ન એ છે કે અમુક લોકો કહેતા હોય છે કે નોકરીમાં ગ્રોથ થવાની લિમિટ અટકી જાય છે, જેમ કે ફર્સ્ટ યરમાં હું 50,000 જઉં તો વધીને હું મારી લાઈફની અંદર 2 લાખ સુધી મેક્સિમમ પહોંચી શકું, અને બિઝનેસમાં ઓપોર્ચ્યુનિટીનો દરિયો છે કે ફર્સ્ટ યરમાં હું 50,000 જમા દઉં તો 50 લાખનો કમાતો હોઈ શકું. તો મારી આ મારી આ વાત કેટલી સાચી એની એની ઉપર તમારો ઓપિનિયન માંગુ છું ભરતભાઈ અને આપણે કોણ છે. એવું કહેવામાં આવે છે ને, આપણે ગુજરાતી છીએ એટલે આપણને ગુજરાતી તરીકે કહેવામાં આવે, પણ હોતું નથી. ફરક ક્યાં પડે અને આપણે એવું કેમ કરીએ છીએ? કમ્ફર્ટ ઝોનની બહાર આવવા જેવી એક વાત હોય છે. અને એક વાત એ પણ છે કે નાના સિટીવાળા તમારા મારા જે અકલોથી આવું છું, તમે ભાવનગર થઈ જાઓ, એ લોકો જલ્દી છે ને પોતાના સિટી કે પોતાના કમ્ફર્ટ કે કલ્ચરને છોડીને બહાર નીકળવા નથી માંગતા હોતા. એટલે એવું લાગે કે ભાઈ નોકરીમાં વધારે ગ્રોથ ના થઈ શકે, બાકી એવું જરૂર નથી કે ના થાય. હા, એવું પણ કે ભાવનગરમાં અહીં બેઠા બેઠા કોલેજમાં ભણાવતા ભણાવતા 3.5 લાખ પગાર જોઈએ તો ના મળે, કારણ કે આઈઆઈટી ને આઈઆઈએમ ભાવનગરમાં નથી, કે હાવર્ડનું અહીંયા સેન્ટર નથી ખુલવા. બાકી એવું નથી કે એમાં લિમિટેશન હોય, એમાં પણ લિમિટેશન નથી. એના માટે તમારે બહાર જવું પડે અને બિઝનેસને પણ ગ્રોથ કરવા બહાર જવાનું હોય છે. એટલે એવું જરૂરી નથી કે એમાં એક કેપ કે લિમિટ આવતી હોય. જ્યાં સુધી તમે સ્કિલ અપગ્રેડ કર્યા કરો છો અને જ્યાં સુધી તમને આવડે છે કે તમારી અપગ્રેડ થયેલી સ્કિલ બહાર શોકેસ કઈ રીતે થાય, ત્યાં સુધી તમને જોબમાં પણ આગળ વધારે સેલરી મળવાના ચાન્સીસ વધતા જાય. ઓકે, આપણે માઇક્રોસોફ્ટના સીઈઓ કોણ છે અત્યારે?